सबरी माताना आज कुटीर नी अंदर रामचंद्र भगवान द्वारा सबरी माता ने नवधा भक्ति नु गान श्रवण करवामां आवी रह्युं छे। એમાં ભક્તિનો પ્રથમ પ્રકાર રામચંદ્ર ભગવાને સબરી માતાને શ્રવણ કરાવડાયો, યાદ છે? ભક્તિનો પહેલો પ્રકાર જગમાં સંતોનો સંગ છે। ભક્તિનો બીજો પ્રકાર શું કીધું આપણે? શ્રવણ હરિકથા છે। અને ભક્તિનો ગઈકાલે આપણે ત્રીજા પ્રકારનો પ્રારંભ કર્યો। કયો પ્રકાર શરૂ કર્યો બોલો, યાદ કરો? સાચી વાત છે, ઘોડાસરના ભક્તો માટે તાળી પાડો, બધા યાદ રાખે છે। એક ગામમાં હું કથા કરવા ગયો અને આવો ત્રીજા દિવસની કથા પૂરી થઈને ચોથા દિવસે વ્યાસપીઠ ઉપર બેઠો, બે ચાર જણાને મેં પૂછ્યું કે ગઈકાલ કથા કેટલે પહોંચી છે? મેં એક માજી ઊભા થયા અને માજી ઊભા થઈને કે મહારાજ શું પૂછ્યું તમે? મેં કીધું કથા કેટલે પહોંચી હતી બા ગઈકાલે, તો કે બધું ધ્યાન તમારે રાખવાનું, અમારે તમને કવર આપવાનું, વ્યાસપીઠ ઉપર બેહાડવાના, કથા ક્યાં પહોંચી ને ક્યાં પહોંચાડવી, બધું કામ કોનું? રાધે રાધે બોલના પડે, જોર સે બોલના પડે ગયા છેક, 12 સુધી સંભળાય છે? પાછળ ખુરશી માં બેઠાય, હા પાડો છો ના પાડો છો? નથી સંભળાતું? સ્પીકરો બંધ છે પાછળ? હે, હેલો 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 હેલો, ભક્તિનો ત્રીજો પ્રકાર આજે શ્રવણ કરીશું આપણે। કે ભક્તિનો ત્રીજો પ્રકાર, હારે હા ભક્તિનો ત્રીજો પ્રકાર, શરણો સદગુરુ દેવનો। ભક્તિનો ત્રીજો પ્રકાર, હારે હા ભક્તિનો ત્રીજો પ્રકાર, શરણો સદગુરુ દેવનો। ભક્તિનો ત્રીજો પ્રકાર, હારે હા ભક્તિનો ત્રીજો પ્રકાર, શરણો સદગુરુ દેવનો। ભક્તિનો ત્રીજો પ્રકાર, હારે હા ભક્તિનો ત્રીજો પ્રકાર, શરણો સદગુરુ દેવનો। અહિયામાં વ્યાપ્યો છે ઘોર અંધારો, અહિયામાં વ્યાપ્યો છે ઘોર અંધારો, શરણો સદગુરુ દેવનો। પ્રકાશ કે માં કરનાર, શરણો સદગુરુ દેવનો। ભક્તિનો ત્રીજો પ્રકાર, હારે હા ભક્તિનો ત્રીજો પ્રકાર, શરણો સદગુરુ દેવનો। ભક્તિનો ત્રીજો પ્રકાર, શરણો સદગુરુ દેવનો। માતા પિતા અધિક માનો, માતા પિતાથી અધિક માનો, માતા પિતાથી અધિક માનો, માતા પિતાથી અધિક માનો, જન્મ મરણ ટા
शरणो सदगुरु देवनो जन्म मरण तारनार शरणो सदगुरु देवनो भक्ति नो त्रीजो प्रकार आर्या भक्ति नो त्रीजो प्रकार शरणो सदगुरु देवनो भक्ति नो त्रीजो प्रकार शरणो सदगुरु देवनो त्रीजो प्रकार मानस नौदा भक्ति मा रामचंद्र भगवान सबरी माता ने श्रवण करावता कहे छे के सबरी माता भक्ति नो त्रीजो प्रकार श्रवण करता तमने समझाऊ छु के भक्ति नी तीजी पद्धति परमात्मा सुधी पहोंचवा माटे सद्गुरु नु शरणु स्वीकारवू जोईए। जीवन मा गुरु करवा बहु जरूरी छे। गुरु शब्द ज केवो छे? गुरु एटले मोटू। आपणे भणता हता ने त्यारे भणवामां नव ग्रह વિશેની વાત આવતી હતી, બરોબર ને? બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, પછી એ બધાને યાદ રહે, ગ્રહોની વાત આવતી ને ત્યારે ભણવામાં પણ આપણને આવતું હતું કે ગુરુ ગ્રહ એ સૌથી મોટો ગ્રહ છે। જીવનમાં ગુરુનું સ્થાન બહુ મોટું છે, એટલું યાદ રાખજો ભક્તજનો। હૈયામાં વ્યાપ્યું જે ગોર અંધાર, આપણા હૃદયમાં જે ગોર અંધારું વ્યાપેલું છે ને, એ અંધારાને તમારે દૂર કરવો હોય તો એમાં દીવો પ્રગટાવનાર કોઈ તમને જોઈતું હોય તો એના માટે ગુરુ કરવા પડે। ઘણા લોકોને એવું થાય કે ઓહો આ આપણાથી ઉપર ઘણા હોય એવા, પણ જ્યાં સુધી અહમ નહીં છૂટે ને ત્યાં સુધી ગુરુ નહીં મળે। અને ભક્તિનો ત્રીજો પ્રકાર શરણો સદગુરુનું શ્રવણ કરીએ એ પહેલા સાચી આંગળી ઊંચી કરીને એકવાર કહેજો, કેટલાય ગુરુ નથી કર્યા, ના કર્યા એવા આંગળી ઊંચી કરજો, કરજો, શરમ ના રાખશો। ના કર્યા હોય તો આંગળી ઊંચી કરજો, એવી આંગળી ઊંચી કરો કે કનૈયાને દેખાય, અને કનૈયાને દેખાશે ને તો તમારા જીવનમાં કોઈક સારા ગુરુ મોકલશે, મોકલશે ને મોકલશે। યાદ રાખજો, ગુરુની વિના ગોવિંદ મળતો નથી અને ગોવિંદની કૃપા વિના સારા ગુરુ પણ મળતા નથી। કથા મંડપમાં આંગળી ઊંચીકરણ કરવાની, કેમ કે કનૈયો જોવે ને તો તમારા જીવનમાં કોઈક સારા સદગુરુનો ભેટો કરાઈ આપશે, અને ગુરુ વિના જ્ઞાન નથી। ગુરુ એ ગોવિંદ સુધી પહોંચાડનારો સેતુ બંધ છે। જ્યાં સુધી આપણા જીવનમાં ગુરુ નહીં થાય ને ત્યાં સુધી ગોવિંદની પ્રાપ્તિ નહીં થાય। કોર્ટમાં કેસ લડવો હોય તો વકીલ કરવા પડે કે ના કરવા પડે? હા કે ના તો બોલો। અને વકીલ સારો હોય ને તો કેસ જીતી જવાય। વકીલોમાં માસ્ટરી હોય છે। વકીલની વાત યાદ આવી, ત્યાં મને એક ઉદાહરણ યાદ આવ્યું, તમે બધા કહેતા હોય તો કહું કે ના કહું? હા કે ના બોલો? એક બાર રાધે રાધે બોલના પડે, જોર સે બોલના પડે। વકીલનો કોટ કાળો, ઉપર કાળું ને અંદર, એનું કામ જ કેવું હોય જોઈ લો। ખોટું ના લગાડતા જેના ઘરવાળા વકીલ હોય, પણ ઘરમાં વકીલ હોય તો સમજી લેજો એક દિવસ તો ઝઘડામાં કહેશે કે જેલ બતાવીશ ને, કેમ કે જેલની ચાવી હાથમાં જ રાખે। રાધે રાધે બોલના પડે, એના કપડા જ કેવા, અંદર ધોળું છે પણ એની ઉપર શું પહેરે છે? કાળું પહેરે છે। એક વકીલનું એટલું બધું નામ કે એ વકીલ કોઈ કેસ જ હાર્યા નતા, અને એટલું બધું પ્રખર એનું નામ કે આ વકીલ જોડે કોઈ પણ પ્રકારનો કેસ જાય એ કેસ કોઈ દિવસ ફેલ થાય જ ના।
અને એક ભાઈએ એવો અપરાધ કર્યો હતો કે એનો કેસ કોઈ જીતી જ ના શકે. આ બાજુ વકીલ પ્રખ્યાત અને આ બાજુ ગુનેગાર પ્રખ્યાત, કે આનો કેસ કોઈ જીતી શકે એવું જ નહોતું. બોલો, બધા વકીલો એના કેસ હારી ગયા હારી ગયા હારી ગયા. આખરકાર એક જણાએ કીધું કે કામ કરો, આ વકીલને ત્યાં તમે પહોંચો તો તમારો કેસ અવશ્ય જીતી જશે. બોલો, પહોંચ્યો ને એની ફાઇલ બતાવી કે વકીલ સાહેબ, તમારું નામ સાંભળેલું છે કે તમે કોઈ દિવસ કોઈ કેસ હાર્યા નથી. એવોર્ડો બતાવ્યા કે મારે કેટલા એવોર્ડ મળેલા, હું કોઈ દિવસ કોઈ કેસ હાર્યો નથી. પણ ભાઈ, તારી ફાઇલ વાંચતા મને એવું લાગે છે કે જો તારો કેસ લડવા હું જઈશ ને તો મારે આટલા દિવસોનો જે રેકોર્ડ છે ને એ રેકોર્ડ બધો તૂટી જશે, કેમ કે તારો કેસ જીતી શકાય એમ નથી. અને જ્યાં એવું કીધું ત્યાં ઓલા ભાઈએ કીધું, સાહેબ તમારી ફી કેટલી? તો કે મારી ફી 10,000 રૂપિયા છે ભાઈ, પણ હું તારો કેસ નહીં લડી શકું. કે સાહેબ તમારી 10,000 ફી છે ને, એક કામ કરો હું 20,000 આપું, કેસ લડશો? કે ના ભાઈ ના, 10,000 વધારે લેવામાં કેસ લડાય અને મારો રેકોર્ડ તોડાય. તો કે 50 આપીશ. બોલો કે ના ભાઈ ના. લાખ? કે ના ભાઈ ના. 2 લાખ? ભાઈ મારે નથી લડવો કેસ, મારે પૈસાની લાલચ નથી જોઈતી, 5 લાખ આપીશ. બોલો, એટલે વકીલને એવું થયું કે 10,000 ના 5 લાખ મળતા હોય તો કેસ લડવામાં થોડો રસ લેવો. પૈસો માણસને કેટલી રમત કરાવડાવે છે તમે જો. 5 લાખ મેળવવા માટે તો કેસ લડવો જોઈએ. એને કીધું, તારી ફાઇલ મૂકીને જા, હું તને સમજાવું ને એવું તારે કોર્ટમાં તારીખ આવે એટલે તારે બોલવાનું રહેશે. આખી ફાઇલ લઈ લીધી. બોલો, વારે ઘડીએ ફોન કરે કે વકીલ સાહેબ મારે બોલવાનું શું છે કોર્ટમાં, એ કહો તો ખરા. બોલા, જજ સાહેબ પૂછશે મારે જવાબ શું આપવાનો? કે ભાઈ તને હું કહી દઈશ, તું ચિંતા ના કર, હું તને શીખવાડું ને એટલું જ તારે બોલવાનું. તારીખ આવી ગઈ. તારીખના દિવસે સવારે ફોન કર્યો, સાહેબ મારે બોલવાનું શું? સાહેબ મારે બોલ. કે કઈ વાંધો નહીં, આપણે કોર્ટમાં ભણીએ એટલે તને શીખવાડું છું. કોર્ટમાં બધી કોર્ટ ભેગી થઈ, જજ સાહેબ આવ્યા. બોલાય, બહાર લઈ જઈને કીધું, જો ભાઈ હું તને કહી દઉં, તને કોઈ પણ પ્રશ્ન પૂછે, સામેવાળો વકીલ પૂછે, જજ પૂછે કે હું પણ તને પ્રશ્ન પૂછું, તારે કશું જ બોલવાનું. શું કીધું? તારે કશું બોલવાનું નહીં, અને તને કોઈ પણ પ્રશ્ન પૂછે એટલે તારે એક જ જવાબ આપવાનો, મ્યાઉ. શું બોલવાનું? બોલો તો જોરથી, રાધે રાધે. બોલો શું બોલવાનું? તને કોઈ પણ પૂછે એટલે શું બોલવાનું? મ્યાઉ. હું પ્રશ્ન પૂછું તો પણ શું બોલવાનું? સામે વાળો પ્રશ્ન પૂછે તો શું બોલવાનું? જજ કઈ પૂછે તો શું બોલવાનું? અને કોર્ટ ચાલુ થઈ ભાઈ, કોર્ટમાં પ્રશ્ન પૂછ્યા, તમે આટલા વાગે ક્યાં હાજર હતા? તો કે મ્યાઉ. તમારું નામ શું છે? તો કે મ્યાઉ. તમે આ ગુનો કર્યો તો? તો કે મ્યાઉ. જજ કે આ બધું શું છે? તો કે મ્યાઉ. અને જ્યાં આવું કહેતા કહેતા 1.5 કલાક સુધી બધી દલીલ ચાલી. પણ ઓલાને શીખવાડેલો તો એમ પોપટની જેમ શું બોલે, શું બોલે. આખરકાર જજને ખબર પડી ગઈ કે આ માણસનું મગજ અસ્થિર થઈ ગયું લાગે છે, અને અસ્થિર મગજના માણસ ઉપર કોઈ પણ પ્રકારનો કેસ થાય નહીં. આ ભાઈને બાઈજત બરી કરવામાં આવે છે. કેસ જીતી ગયો બાપો, છોડી દીધો એને. 2-4 દાડા થયા ને, અને 2-4 દાડા થયા એટલે ઓલા વકીલનો ફોન આવ્યો કે ભાઈ મારા 5 લાખનું શું થયું? તેણે ફોનમાં શું કીધું?